एजुकेशन द्वारा फरी एक बार आप सब हार्दिक स्वागत करू छु। केम छो विद्यार्थी मित्रों? आई होप बधा मजामां छो। ओके, तो આજે આપણે ચેપ્ટર 40 પક્ષીઓ આવે પક્ષીઓ જાય જેમાં આવે છે સેશન 2। ઓકે, તો સેશન 2 સ્ટાર્ટ કરતા પહેલા આપણે સેશન 1 ને રીકેપ કરી લઈએ। ઓકે, તો સેશન 1 માં ફર્સ્ટ ઓફ ઓલ આપણી સ્વાધ્યાય પોથીમાં ફર્સ્ટ પેજ ઉપર ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2 આપેલ છે ને કમ્પ્લીટ કરેલ છે, રાઈટ? જે તમારે સ્વાધ્યાય પોથીમાં ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે, રાઈટ? ક્વેશ્ચન નંબર 1 હતો દાખલા ગણો, રાઈટ? જેમાં આપણને દશક અને એકમ દ્વારા દાખલા પૂછેલા હતા સરવાળા, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ રકમને રીડ કરી સમજી અને પછી એ સરવાળાની રકમ લખેલ છે અને પછી તેનો આન્સર લખેલ છે અને તેમાં જે દશકનો અંક છે તેને સ્ક્વેરમાં દશક તરીકે અને જે એકમનો અંક છે તેને ટ્રાયંગલમાં એક લખીને આપણે દાખલો કમ્પ્લીટ કરેલ છે, એટલે કે દશકને સ્ક્વેરમાં 10 તરીકે અને એકમને ટ્રાયંગલમાં 1 તરીકે આપણે લેવાનું હતું, રાઈટ? આ રીતે ક્વેશ્ચન નંબર 1 માં આપણને 3 એક્ઝામ્પલ પૂછેલા હતા જે આપણે કમ્પ્લીટ કરેલ છે, રાઈટ? પછી આવે છે ક્વેશ્ચન નંબર 2। તો ક્વેશ્ચન નંબર 2 માં સરવાળા કરો, જે ઓલરેડી આપણે બધા શીખી ગયા છીએ, રાઈટ? વધીવાળા સરવાળા અને સિમ્પલ સરવાળા બંને આવડે છે, તો આપણે ક્વેશ્ચન નંબર 2 માં વધીવાળા સરવાળા પણ કમ્પ્લીટ કરેલા છે। ઓકે, તો હવે આજે આપણે સેશન 2 માં ક્વેશ્ચન નંબર 3 અને ક્વેશ્ચન નંબર 4 કમ્પ્લીટ કરવાના છે। તો ક્વેશ્ચન નંબર 3 અગેન આવે છે દાખલા ગણો, જેમાં પણ આપણને એક્ઝામ્પલ આપેલ છે, જેમ આપણે ક્વેશ્ચન નંબર 1 દાખલા ગણો જેમાં સરવાળા કમ્પ્લીટ કરેલા છે એ જ રીતે ક્વેશ્ચન નંબર 3 માં દાખલા ગણો જેમાં આવશે બાદબાકી, પરંતુ છતાં આપણે જે રકમ આપેલી છે ને રીડ કરી અને જોવાનું કે આમાં સરવાળા આવે છે કે બાદબાકી। ઓકે, તો આમાં પણ ક્વેશ્ચન નંબર 3 માં 3 એક્ઝામ્પલ આપેલા છે, એટલે કે એક એક્ઝામ્પલ આપેલું છે ને 3 દાખલા આપણે ગણવાના છે, જેનો એક એક્ઝામ્પલ આપણે ઇન ડિટેલ અહીં સમજવાનું છે અને 3 એક્ઝામ્પલ છે તમારી સ્વાધ્યાય પોથીમાં તમારે ગણવાના છે દાખલા, એ આજના હોમવર્કમાં કમ્પ્લીટ કરવાના છે। ઓકે, તો આઈ હોપ કે તમને ક્વેશ્ચન નંબર 1 સમજાઈ જ ગયો હશે, એ જ રીતે ક્વેશ્ચન નંબર 3 પણ સમજાઈ જશે। તો આજે આપણે ક્વેશ્ચન નંબર 3 અને ક્વેશ્ચન નંબર 4 બંને કમ્પ્લીટ કરવાના છે। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ક્વેશ્ચન નંબર 3 થી સ્ટાર્ટ કરીએ। તો ક્વેશ્ચન નંબર 3 છે દાખલા ગણો, દશકને સ્ક્વેરમાં 10 અને એકમને ટ્રાયંગલમાં 1 તરીકે લો, એટલે કે આપણે જે અહીં રકમ લખીએ તેમાં જે દશક હોય તેને સ્ક્વેરમાં 10 તરીકે અને જે એકમ હોય તેને ટ્રાયંગલમાં 1 તરીકે આપણે લખવાનું। તો હવે આપણે રકમ રીડ કરીએ। એક તળાવમાં 57 હંસ હતા, એક તળાવમાં 57 હંસ હતા, તેમાંથી 38 હંસ જતા રહ્યા, તેમાંથી 38 હંસ જતા રહ્યા, હવે તળાવમાં કેટલા હંસ બાકી રહ્યા, એટલે કે હવે તળાવમાં કેટલા હંસ બાકી રહ્યા? એક તળાવમાં 57 હંસ હતા, તેમાંથી 38 હંસ જતા રહ્યા, તો હવે તળાવમાં કેટલા હંસ બાકી રહ્યા? કેટલા બાકી રહ્યા એટલે શું આવે? હંમેશા બાદબાકી, કેટલું બાકી રહ્યું, કેટલી બાકી રહેશે, આપી દીધા, ખાઈ ગયા, તો કેટલા બાકી રહ્યા, એવું લાસ્ટમાં વર્ડ આવે ત્યારે હંમેશા બાદબાકી, રાઈટ? તો અહીં આપણે શું કરવાનું છે? બાદબાકી। ઓકે, જેમાં આપણે દશકને સ્ક્વેરમાં 10 તરીકે અને એકમને ટ્રાયંગલમાં 1 તરીકે પણ લખવાનું છે। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે તેની અહીં રકમ લખીએ કે એક તળાવમાં 57 હંસ હતા, તેમાંથી 38 હંસ જતા રહ્યા, એટલે 38 અને જતા રહ્યા બાદ બાકી છે કે કુલ કેટલા બાકી રહ્યા, એટલે અહીં બાદ બાકીની નિશાની। હવે બે સંખ્યા હોય એમાંથી પહેલી સંખ્યા હોય એ હંમેશા દશક હોય છે અને બીજી સંખ્યા હોય એ એકમ હોય છે, તો અહીં 5 અને 3 એ બંને દશકનો અંક છે, રાઈટ? બે સંખ્યા પહેલે છે 57 અને 38, તો એમાંથી 5 દશક 7 એકમ, 3 દશક 8 એકમ, એટલે 5 અને 3 દશક છે, તો એની ઉપર આપણે અહીં દશક લખીએ।
અને 7 અને 8 એકમ છે તો એકમ તરીકે આપણે ટ્રાયેંગલમાં 1 તો એ પણ લખીએ। હવે આપણે બાદબાકી કરતા પહેલા અહીં 5 દશક અને 7 એકમ આપેલા છે અને 3 દશક અને 8 એકમ આપેલા છે તો એને આપણે ટ્રાયેંગલ અને સ્ક્વેર દ્વારા દર્શાવી લઈએ। એટલે કે અહીં આપણે શું કરવાનું, ફર્સ્ટ ઓફ ઓલ 5 દશક એટલે 5 આવા સ્ક્વેર અને 7 એકમ છે એટલે 7 ટ્રાયેંગલ કરવાના છે, રાઈટ। તો હવે આપણે સ્ટાર્ટ કરીએ અને પછી 3 દશક અને 8 એકમ છે એટલે 3 સ્ક્વેર અને 8 ટ્રાયેંગલ। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે 5 દશક છે એટલે 5 અહીં એવા સ્ક્વેર કરવાના છે। 1 2 3 4 5, રાઈટ। આપણે 5 દશક દર્શાવી દીધા છે, હવે આપણે 7 એકમ એટલે અહીં 7 ટ્રાયેંગલ કરવાના। 1 2 3 4 5 6 7, રાઈટ। 5 દશક અને 7 એકમ આપણે અહીં દર્શાવી દીધા છે, હવે નીચે 3 દશક અને 8 એકમ એટલે કે 3 સ્ક્વેર અને 8 ટ્રાયેંગલ, રાઈટ। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે દશક દર્શાવીએ એટલે 3 દશક છે, 1 2 3, રાઈટ। હવે 8 એકમ એટલે અહીં આપણે 8 ટ્રાયેંગલ કરીએ, 1 2 3 4 5 6 7 8, રાઈટ। 3 દશક અને 8 એકમ એ પણ આપણે દર્શાવી દીધા છે, હવે આપણે શું કરવાનું, યસ બાદબાકી કરવાની રહેશે, રાઈટ। હવે આપણે બાદબાકી કરીએ એટલે ઉપર જે દશકો લઈએ પછી એકમ લઈએ, અહીંયા જે બાદ કરીને એક બાદ કરીને જે રકમ લખી એ બધું આપણે અહીં હવે દર્શાવતો જવાનું અને પછી જ્યારે આપણે તેમાંથી બાદ કરીએ ત્યારે એને કટ પણ કરવાનો, રાઈટ। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે 7માંથી 8 બાદ કરવાના છે, તો 7માંથી 8 બાદ થઈ શકે નહીં, કેમ કે 7 એ નાની સંખ્યા છે 8 કરતા, એટલે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થઈ શકે નહીં। એટલા માટે આપણે 7 ની ઉપર શું લેવાનું, 10 કો લેવાનું, પરંતુ ઉપર 10 કો લીધા પહેલા આપણે 10 માં 7 ને ઉમેરી દઈએ અને નીચે ટોટલ સંખ્યા આવે છે એ જ આપણે અહીં લખીએ છીએ। તમારી સ્વાધ્યાય પોથીમાં એક્ઝામ્પલમાં આપણને 10 કો લઈને આપે છે, પરંતુ આપણે બાદબાકી કઈ રીતે કરીએ છીએ, એ 10 માં આપણે આ ઉપલી જે રકમ છે ને ઉમેરી જ દઈએ છીએ, એટલે 10 માઇન્ડમાં અને 7 ફિંગર અપ કરવાની, 1 2 3 4 5 6 7, હવે આપણે માઇન્ડમાં 10 રાખેલા છે, 10 પછી 11 12 13 14 15 16 17, તો અહીં આપણે 17 લખીએ અને અહીં 10 કો લીધો છે એટલે એની બાજુની રકમમાંથી આપણે એક અંકને બાદ કરવાનો, એટલે અહીં 5 માંથી આપણે એક બાદ કરીએ, પહેલા 5 ફિંગર અપ કરીએ અને 1 ફિંગરને ડાઉન કરવાની, 1 2 3 4 5, હવે 1 ફિંગરને ડાઉન કરીએ 1, તો આન્સર આવે છે 1 2 3 4, તો અહીં આપણે 4 લખીએ, ઓકે। તો હવે આપણે શું કરવાનું, 17 માંથી 8 બાદ કરવાના અને 4 માંથી 3 બાદ કરવાના, ઓકે। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે 17 માંથી 8 બાદ કરવાના છે, તો અહીં આપણે એકમ અને દશકનો અંક પણ દર્શાવવો પડે, રાઈટ। તો અહીં 17 આપેલા છે તો આપણે શું દર્શાવવું પડે, અહીં એકમ એડ કરવા પડે, અહીં આપણને કેટલા એકમ આપેલા છે, 7, તો આપણે કેટલા એકમ હજી એડ કરવા પડે, 10 એકમ, એટલે કે અહીં આપણે અગેન 10 ટ્રાયેંગલ એડ કરવાના, પછી એમાંથી આપણે 8 ટ્રાયેંગલ બાદ કરવાના, 1 2 3 4 5 6 7 8 9
10 અને 10 ને 7 17 એટલે અહીં 7 ટ્રાયેંગલ ઓલરેડી છે એટલે કે આ બધા એકમ તરીકે આપણે તેને દર્શાવી દીધા છે. હવે આપણે આ 17 એકમ જે છે તેમાંથી 8 બાદ કરવાના છે રાઈટ. તો હવે આપણે જે ફિંગર થી કાઉન્ટિંગ કરતા એમ અહીં આપણે એકમ દર્શાવી દીધા છે તો આપણે તેનાથી પણ કાઉન્ટિંગ કરી શકીએ. તો હવે આપણે એમાંથી 8 એકમ ને બાદ કરીએ. ઓકે 1 2 3 4 5 6 7 8. તો હવે આન્સર આવે છે તેને કાઉન્ટ કરીએ એમાં ડોટ કરીને કાઉન્ટિંગ કરીએ. ઓકે 1 2 3 4 5 6 7 8 9 એટલે કે 17 માંથી 8 બાદ કરીએ તો આન્સર આવે છે 9. તો હવે આપણે અહીં 5 માંથી 1 બાદ કરી દીધો છે તો અહીં આપણે એમ 1 બાદ પહેલા જ કરી દેવો એટલે આન્સર આવે છે 1 2 3 4. તો અહીં આપણે 4 લખેલા છે ઓલરેડી. હવે આપણે એ 4 માંથી 3 પણ બાદ કરવાના થશે રાઈટ. તો હવે આપણે અહીં 3 પણ ક્લેસ કરીને કાઉન્ટ કરી 1 2 3 તો આન્સર આવે છે 1. તો અહીં આપણે 1 લખીએ રાઈટ. અહીં આપણે દશકનું કાઉન્ટિંગ કરેલું છે કે આ દશકનો અંક છે એટલે આપણે સૌપ્રથમ 5 દશક આપેલા હતા તો એમાંથી 1 દશક બાદ કરવાનો કેમ કે અહીં આપણે 10 નો લીધેલો છે એટલે આપણે 1 કટ કરી નાખ્યો છે રાઈટ. હવે 4 વધે છે તો 4 માંથી 3 બાદ કરવાના છે એટલે આપણે 1 2 3 હવે 3 બાદ કર્યા છે એટલે કે 1 દશક વધે છે. અને અહીં આ એકમનો અંક છે એટલા માટે આપણે અહીં ઓલરેડી 7 ટ્રાયેંગલ આપેલા હતા પરંતુ આપણે 17 કરવાના હતા એટલે આપણે 10 ટ્રાયેંગલ એટલે કે 10 એકમ પણ દર્શાવી દીધા છે અને એ 17 માંથી 8 બાદ કરવાના છે એટલે આપણે સ્પ્લેસ કરીને 8 બાદ કરેલા છે અને આન્સર આવે છે અહીં લખેલો છે 9. 1 દશક અને 9 એકમ. હવે છે અહીં આપણે દર્શાવેલું છે 3 દશક અને 8 એકમ એ પણ આપણે કટ કરવાનું કેમ કે એ જ આપણે બાદ કરવાનું છે તો એને પણ આપણે કટ કરવાનું 3 દશક અને 8 એકમ રાઈટ. અને હવે જે આન્સર આવે છે આપણને મળી જાય છે 19. તો કે 1 દશક અને 9 એકમ જોઈએ 1 2 3 4 5 6 7 8 9. યસ આપણો આન્સર રાઈટ છે એકમ અને દશકને લીધે પણ. તો અહીં પણ આપણે દર્શાવવાનું 19 આન્સર આવેલો છે એટલે 1 દશક અને 9 એકમ દર્શાવવાના છે. તો અહીં આપણે ડ્રો કરીએ 1 દશક એટલે સ્ક્વેર અને હવે 9 એકમ એટલે 9 ટ્રાયેંગલ 1 2 3 4 5 6 7 8 9. ઓકે તો આ રીતે આપણે અહીં આન્સર જે આવે છે 1 દશક અને 9 એકમ એને પણ દશક અને એકમની રીતે દર્શાવી દીધા છે જે ઓલરેડી અહીં પણ આન્સર આપણે મળી ગયો છે એકમ અને આ દશક. ઓકે તો આઈ હોપ કે તમને ફર્સ્ટ એક્ઝામ્પલ છે આપણે ઇન ડિટેલ સમજી ગયા છીએ સમજાય જ ગયું હશે. ઓકે તો હવે આપણે જોઈએ અહીં સેન્ટેન્સ પણ લખી શકીએ કે કેટલા અંશ બાકી રહ્યા તો આન્સર 19 અંશ બાકી રહ્યા તળાવમાં રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે રકમ જોઈએ કે એક તળાવમાં 57 અંશ હતા તેમાંથી 38 જતા રહ્યા તો હવે તળાવમાં 19 અંશ બાકી રહ્યા તો આપણે અહીં લખીએ તળાવમાં 19 અંશ બાકી રહ્યા. ઓકે તો આ રીતે તમને સ્વાધ્યાય પોથીમાં ક્વેશ્ચન નંબર 3 માં 3 દાખલા પૂછાયેલા છે રાઈટ. તો હવે આઈ હોપ કે તમને ત્રણેય દાખલા આવડી જશે. જસ્ટ આપણે ફર્સ્ટ ઓફ ઓલ રકમ લખવાની, રકમ સમજી વિચારીએ એવી રકમ લખવાની, પછી તેને દશક અને એકમની રીતે અહીં દર્શાવવાનું અને પછી તેમાંથી બાદ કરવાનું. અહીં એકમના અંક છે એટલે આપણે 17 એકમ દર્શાવેલા છે તેમાંથી 8 બાદ પણ કરેલા છે. અહીં દશકમાંથી 5 માંથી પહેલા 1 બાદ કરીએ એટલે 4 વધે છે એ 4 માંથી આપણે 3 દશક બાદ કરવાના એટલે 1 દશક વધે છે. તો અહીં આપણે 1 દશક લખેલા છે અને અહીં 17 માંથી 8 બાદ કરતા 9 એકમ વધે છે એટલે અહીં આપણે 9 દર્શાવેલ છે એટલે કે તળાવમાં 19 અંશ
क्वेश्चंस बाकी रहिया। ओके तो આ રીતે ક્વેશ્ચન નંબર 3 છે અને સ્વાધ્યાય પોથીમાં કમ્પ્લીટ કરવાનો છે અને ત્રણ દાખલા પૂછાયેલા છે તમારે જાતે ગણવાના છે રાઈટ અને જેની તમને પીડીએફ પણ મળી જશે। તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એટલે કે ક્વેશ્ચન નંબર 4। ક્વેશ્ચન નંબર 4 છે બાદબાકી કરો જે તમને બધાને આવડે છે રાઈટ આવડે છે ને યસ આપણે બાદબાકીના ઘણા બધા લેક્ચર કમ્પ્લીટ કરેલ છે રાઈટ દસકા વાળી બાદબાકી અને સિમ્પલ બાદબાકી બંને આવડે છે રાઈટ તો અહીંયા આપણે ઓલમોસ્ટ બધી બાદબાકી છે દસકા વાળી જ પૂછાણી છે પરંતુ છતાં પણ આપણે રકમ જોઈને એકવાર જોવાનું છે કે અહીં દસકો આવે છે કે નહીં રાઈટ તો ફર્સ્ટ જોઈએ બે માંથી આપણે પાંચ બાદ કરવાના છે તો બે માંથી પાંચ બાદ થઈ શકે નહીં કેમ કે બે એ નાની સંખ્યા છે પાંચ કરતા એટલે માટે આપણે ઉપર દસકો લેવાનો અને દસમાં બે ને ઉમેરવાના તો 10 ને માઇન્ડ માં રાખી અને બે ફિંગર અપ 10 પછી 11 12 તો અહીં આપણે 12 લખવાના અને અહીં 10 કો લીધેલો છે એટલે 7 માંથી પણ આપણે એક અંક બાદ કરવાનો તો ફર્સ્ટ 7 ફિંગર અપ કરવાની 1 2 3 4 5 6 7 ઓકે હવે એમાંથી આપણે એક ફિંગર ને ડાઉન કરીએ 1 તો આન્સર આવે છે 1 2 3 4 5 6 તો અહીં આપણે 6 લખીએ તો હવે આપણે 12 માંથી 5 બાદ કરવાના અને 6 માંથી 3 બાદ કરવાના તો ફર્સ્ટ આપણે 12 માંથી 5 બાદ કરીએ ઓકે તો ફર્સ્ટ 12 બેઠા આપણે કાઉન્ટ કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 હવે આપણે તેમાંથી 5 બાદ કરીએ 1 2 3 4 5 હવે આન્સર આવે છે ને કાઉન્ટ કરીએ 1 2 3 4 5 6 7 એટલે કે 12 માંથી 5 બાદ કરીએ તો આન્સર 7 આવે છે હવે આપણે 6 માંથી 3 બાદ કરવાના છે તો ફર્સ્ટ 6 ફિંગર અપ કરી 3 ફિંગર ને ડાઉન કરવાની 1 2 3 4 5 6 હવે માંથી 3 ફિંગર ડાઉન કરીએ 1 2 3 આન્સર આવે છે 1 2 3 એટલે કે 6 માંથી 3 બાદ કરીએ તો આન્સર 3 જ આવે છે ઓકે તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો અહીં આપણે 5 માંથી 7 બાદ કરવાના છે તો 5 માંથી 7 બાદ થઈ શકે નહીં કેમ કે 5 એ નાની સંખ્યા છે 7 કરતા એટલા માટે આપણે 5 ની ઉપર 10 કો લેવાનો અને એ 10 માં જ આપણે 5 ને ઉમેરી દઈએ રાઈટ તો 10 ને માઇન્ડ માં રાખી 5 ફિંગર અપ કરવાની 1 2 3 4 5 હવે આપણે 10 ને માઇન્ડ માં રાખેલા છે 10 પછી 11 12 13 14 15 તો અહીં આપણે 15 લખવાના અને અહીં 10 કો લીધો છે એટલા માટે 4 માંથી આપણે એક અંક ને બાદ કરીએ ઓકે 1 2 3 4 હવે એક ફિંગર ને ડાઉન કરીએ 1 તો આન્સર આવે છે 1 2 3 તો અહીં આપણે 3 લખીએ હવે આપણે 15 માંથી 7 બાદ કરવાના અને 3 માંથી 1 બાદ કરીએ તો ફર્સ્ટ આપણે 15 માંથી 7 બાદ કરીએ ઓકે તમારે પણ મારી સાથે કાઉન્ટિંગ સ્ટાર્ટ કરવાનું છે 15 માંથી આપણે 7 ને બાદ કરવાના છે ઓકે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 હવે આપણે તેમાંથી 7 બાદ કરીએ 1 2 3 4 5 6 7 હવે જે આન્સર છે તેને કાઉન્ટ કરીએ 1 2 3 4 5 6 7 8 તો અહીં આપણે 8 લખીએ ઓકે તો હવે આપણે 3 માંથી 1 બાદ કરવાના છે રાઈટ તો 3 ફિંગર માંથી આપણે 1 ફિંગર ને ડાઉન કરીએ 1 2 3 માંથી 1 ફિંગર ડાઉન તો આન્સર આવે છે 1 2 તો અહીં આપણે 2 લખીએ ઓકે તો આઈ હોપ કે હવે તો બધાને બાદબાકી આવડી જ ગઈ હશે તો હવે આપણે લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ 2 માંથી 3 બાદ કરવાના છે તો અગેન આપણે 10 કો લેવાનો કેમ કે 2 એ નાની સંખ્યા છે 3 કરતા
તો અહીંયા આપણે 10 માં 2 ને ઉમેરવાના તો 10 પછી 11 12 એટલે અહીંયા આપણે 12 લખીએ અને અહીં 10 તો લીધો છે એટલા માટે આપણે 7 માંથી એક અંકને પણ બાદ કરવાના છે ઓકે 1 2 3 4 5 6 7 હવે આપણે તેમાંથી એક અંક બાદ કરવાનો 1 તો આન્સર આવે છે 1 2 3 4 5 6 તો અહીં આપણે 6 લખીએ હવે આપણે 12 માંથી 3 બાદ કરવાના અને 6 માંથી 4 બાદ કરવાના તો ફર્સ્ટ આપણે 12 માંથી 3 ને બાદ કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 હવે આપણે તેમાંથી 3 બાદ કરીએ 1 2 3 હવે જે આન્સર છે તેને કાઉન્ટ કરીએ 1 2 3 4 5 6 7 8 9 તો અહીં આપણે 9 લખીએ હવે 6 માંથી 4 બાદ કરીએ ઓકે 1 2 3 4 5 6 હવે આપણે તેમાંથી 4 બાદ કરીએ 1 2 3 4 તો આન્સર આવે છે 1 2 તો અહીં આપણે 2 લખીએ ઓકે આ રીતે આપણે બાદબાકી જ્યારે 10 વાળી પૂછાય છે ત્યારે 10 કો લઈએ તેમાં ઉપરની જે સંખ્યા આપેલી છે તેને ઉમેરીને જ આપણે એ સંખ્યા લખીએ છીએ અને એના બાજુની રકમમાંથી એક અંકને બાદ કરવાનો ઓકે પછી જે ઉપરની બે સંખ્યા છે એમાંથી નીચેની બે સંખ્યા બાદ કરવાની ઓકે તો આઈ હોપ કે હવે તો બધાને બાદબાકી વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ હશે ઓકે તો આજે આપણે ચેપ્ટર 14 પક્ષીઓ આવે પક્ષીઓ જાય જેમાં સેશન 2 માં આપણે ક્વેશ્ચન નંબર 3 અને ક્વેશ્ચન નંબર 4 ને કમ્પ્લીટ કર્યા છે રાઈટ તો હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચર માં એટલે કે સેશન 3 માં આપણે નેક્સ્ટ ક્વેશ્ચન થી સ્ટાર્ટ કરવાનું છે ઓકે આજના હોમવર્ક માં તમારે સ્વાધ્યાય પોથી માં ક્વેશ્ચન નંબર 3 અને ક્વેશ્ચન નંબર 4 ને કમ્પ્લીટ કરવાના છે ઓકે તો હવે આજે આપણે આ સેશન ને અહીં કમ્પ્લીટ કરીએ છીએ